સુરતમાં હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. મંદીને લઈ રત્ન કલાકારો આર્થિક તંગીમાં મુકાયા. ઘણા રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે. ડાયમંડ વર્કર યુનિયન રત્ન કલાકારોની વાહરે આવ્યું છે. આપઘાત ન કરો પહેલા અમને કહો. યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો. 4 દિવસમાં 800 રત્ન કલાકારના ફોન આવ્યા છે. છેલ્લા 5 વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા 1.5 વર્ષથી તો ખૂબ જ મંદી છે. અને ડાયમંડ વર્કરમાંથી ભાઈ ટાકને અમારી મદદ કરી. અમારે છેલ્લા 15 દિવસથી પગાર નીકળ્યો. બાકી શેટિયા લોકો અમને રબડ લબડાવતા છે. અને છેલ્લે અમારા ભૈરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એ બધું જોવું પડે, સંબંધી જોવા પડે. આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારાથી સુરતથી નવસારી, નવસારીથી સુરત અમે ટ્રાન્સફર કરતા. છેલ્લા 2 વર્ષથી આવીને આવી પરિસ્થિતિ છે સાહેબ. દોઢ મહિનાની તો અંગૂર પકડ્યું નથી અમે. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી. સરકારની અમારી રજૂઆત હતી, આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરો. પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું મને લાગે છે. તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, આત્મહત્યા ના કરો, અમને ફોન કરો. તો આ અંતર્ગત 2 દિવસમાં જ 800થી વધારે કોલ અમને આવી ચૂક્યા છે. અને 700 કોલ એવા છે કે એમની પાસે કામ નથી, રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે. અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે, બાળકોની શિક્ષણ ફી ભરવાની તકલીફ પડે છે, મકાન માલિકની માનસિક ટોર્ચર છે, બેંકના હપ્તા ભરી ગયા છે. 5 કોલ એવા હતા જે આખરી ઉમ્મીદને મૂકી દીધી હતી અને છેલ્લા 5 વર્ષ